वेलकम टू माय चैनल। आ यूट्यूब चैनल में आप सर्वेनु स्वागत छे। चैनल में आवता वीडियो ने लाइक करो, चैनल ने सब्सक्राइब करो, जेथी नवा बनता वीडियो तरत मळता रहे अने आ वीडियो ने शेर करो। नमस्ते बाळको, धोरण 5 विषय पर्यावरण प्रकरण 14 ज्यारे धरती ध्रुजी उठी। तो विद्यार्थीओ, स्वच्छता, स्वास्थ्य, कचरानुं व्यवस्थापन, आपत्ति एटले के कटोकटीनी स्थिति अने संसाधनों, जमीन, ईंधण, जंगल वगैरे जाळवणी माटे एटले के बचाव माटेना उपायों तथा वंचितों प्रत्ये संवेदनशीलता दर्शावे छे ए पाठमांथी शीखशे। तो पाठनी शुरुआत आपणे करीए। खराब स्वप्न। मदद मदद मने बचाओ, आहा हा ऊ, दरेक जग्याए बुमाबूम अने राडारड थती हती। धरती हलती हती अने लोको चारे बाजू दौड़ता हता। मोटेथी बूम पाड़ी, हूँ उठी गई। मारी बूम सांभळी मारी माता पण उठी गई। ते दौड़ती आवी अने मने जोरथी पकड़ी लीधी। ते एवुं ज खराब स्वप्न हतुं। धरतीकंप आव्याने 18 वर्षथी वधारे समय थई गयो हतो, परंतु हूँ निंद्रामां हजु पण धरती हलती अने ध्रुजती अनुभवुं छुं। विद्यार्थीओ, धरतीकंप भूकंपना आंचका विशे तमे टीवीमां पेपरमां एटले के छापामां सांभळ्युं हशे। तो धरतीकंप થાય એટલે જમીન ધ્રુજે છે અને વધારે ધરતીકંપ આવે તો નુકસાન જાય છે। તો આ લોકોએ જ્યારે ભૂકંપ આવ્યો તેનો અનુભવ કરેલો હતો એટલે એ લોકો સ્વપ્નમાં યાદ કરે છે, જાણે હજુ હાલ પણ ધરતી ધ્રુજતી હોય એવું અનુભવે છે। હું જસમાં છું, હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। તે 26 જાન્યુઆરી 2001 દિવસ હતો। શું કહે છે જસમા, કે હું કચ્છ વિસ્તારમાં રહું છું અને ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી, કે 26 જાન્યુઆરી 2001 દિવસે ભૂકંપ આવ્યો હતો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી। અચાનક ધરતી ધ્રુજવા લાગી એટલે કે ભૂકંપ આવ્યો, તો કોઈને ખબર નહોતી કે ભૂકંપ છે, તો બધા ડરી ગયા અને આમ તેમ દોડવા લાગ્યા। કારણ કે 26 જાન્યુઆરી એટલે શાળાના મેદાનમાં બધા બેઠેલા હતા અને ટીવી પર પ્રોગ્રામ પણ ઘણા લોકો જોતા હતા। તો તમે અહીં જોઈ શકો છો ચિત્રની અંદર ભૂકંપ આવે ત્યારે જમીન ઉપર કેવી પરિસ્થિતિ થાય છે। મોટા મોટા મકાનો બિલ્ડિંગો નીચે પડી જાય છે અને માણસો પણ એમાં દટાઈ જાય છે અને દોડાદોડ કરતા તમે જોઈ શકો છો। થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું હતું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી, જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી। ગામના દવાખાને પણ નુકસાન થયું હતું, ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી। અમારા ગામના 6 લોકો મરી ગયા। મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી કે આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું। તો કે છે, જે બચી ગયેલા છે એ લોકો, તેમના સ્નેહીજનો, તેમના કુટુંબીજનો મરી ગયા, દટાઈ ગયા એનું દુઃખ વ્યક્ત કરતા હતા। મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા। ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુને ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા। કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર, ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા। દરેક સમયે અમને ચિંતા રહેતી,
કે ફરીથી ધરતીકંપ આવી જશે તો, કારણ કે જે લોકોએ અનુભવ્યું એમને એવું જ થાય કે ભૂકંપ આવશે તો શું થશે, કારણ કે એમણે પોતે અનુભવ્યું છે. ધરતીને ધ્રુજતા મકાનો ધરાશાયી થઈ ગયા, બધા દટાઈ ગયા, એમનો સામાન પણ દટાઈ ગયો અને બહાર ઠંડીનું વાતાવરણ. હવે એવી પરિસ્થિતિમાં કેવી રીતે રહેવાય એ અનુભવેલું એટલે એમને ડર લાગે છે, ચિંતા થાય છે. ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે જુઓ, તમે જાણતા હોય અથવા તમે પોતે કોઈને મદદ કરી છે અથવા મુશ્કેલીનો સામનો કર્યો છે, તો કહી શકો કે હા, મારા જન્મ પહેલાંથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે. વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો હતો. તો તમે કહી શકો, કચ્છની અંદર કોઈ તમારા સ્નેહીજનો કુટુંબીજનો રહેતા હોય તો તમે લખી શકો અહીંયા કે હા, મારા કાકાના દીકરાઓ અને કાકાનું આખું કુટુંબ ત્યાં રહે છે અને તેમણે આ મુશ્કેલીનો સામનો કર્યો હતો. બીજો પ્રશ્ન, તેવા સમયે કોણે મદદ કરી હતી, યાદી બનાવો. તો તેવા સમયે ધરતીકંપના સમયે તમને કોણે મદદ કરી હતી, તો યાદી તમારે લખવાની છે. તો તે સમયે સોસાયટીના વ્યક્તિઓ, સેવાભાઈ કાર્યકરો, અગ્નિશામક દળ, સમાજસેવી સંસ્થાઓ તેમને મદદ કરી હતી. કેટલીક સરકારી અને એનજીઓ સંસ્થાઓએ લોકોને ખોરાક, પાણી અને કપડાંની મદદ કરી હતી. સરકારી ડૉક્ટર, નર્સ, ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર વગેરે ઘાયલ અને મુસીબતોમાં રહેલા લોકોની સારવાર કરી હતી. કેટલાક વેપારી સંગઠનોએ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓના પેકેટ સ્વરૂપે આપી હતી. સ્થાનિક રાજ્યની સરકારી સહાય મળી હતી. ગુજરાત અને અન્ય રાજ્યના શહેરોમાં આપત્તિગ્રસ્ત લોકોએ ઘણી જ સહાય મળી હતી. ભારતીય સેનાના જવાનો આવ્યા હતા, તેઓએ તંબુ અને અન્ય સહાય કરી હતી, આ રીતે મદદ કરી હતી. હવે મદદ આવી તો શું જોઈએ આપણે. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. શું કહે છે, એમના ઘર નીચે પડી ગયા હતા તો એમને ઠંડીના દિવસોની અંદર તંબુમાં રહેવાનું ઘણું કપરું હતું, એટલે કે મુશ્કેલીભર્યું હતું. કારણ કે ઠંડીના કારણે તંબુમાં ઠંડી વધારે લાગે, ઘરની અંદર જે રક્ષણ થાય એવું ન થાય. તેમના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા, જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓએ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓ જૂથ ગામની શાળા બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવો ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી દોડી અને સુંદર ભાચિત્રો અને નાના નાના ચિત્રો એટલે કે આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. તમે જોઈ શકો છો અહીંયા એ લોકો નાના નાના ગોળા બનાવીને ઘર બનાવે છે. હવે ચર્ચા કરો તો જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા, તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી. શું કહે છે, જસમાના ગામે બીજી જગ્યાએથી લોકો આવ્યા હતા, તેઓ કોણ હતા અને શી મદદ કરી. તો જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા, તેમાં ડૉક્ટર,
नर्स, नेता, पोलीस, लश्करना जवानों, सरकारी अने एनजीओ संस्थाओना सभ्यों, सेवाभावी कार्यकरो वगैरे हता। आ लोकोए काटमाळ नीचे दटायेला लोकोने बहार काढ्या अने हॉस्पिटलमां दाखल कर्या हता। इजाग्रस्त लोकोनी सारवार करी हती। जेना घर पड़ी गया हता ते लोकोने रहेवाना तंबू बांधवामां आव्या। खावा पीवानी अने कपड़ानी व्यवस्था करी हती। जरूरियातमंद लोकोनी जरूरी चीज वस्तुओ पूरी पाड़ी हती। बीजो प्रश्न छे, जसमाना गामना लोकोए इजनेरोना सूचनथी तेमना घर फरीथी बनाव्या। जो फरीथी धरतीकंप आवशे तो शुं आ घर एटले के मकानो पहेला करता सुरक्षित हशे अने केम? तो जसमाना गामना लोकोए इजनेरोना सूचनथी तेमना घर फरीथी बनाव्या। घर ભૂકંપના પ્રૂફ બનાવ્યા હોવાથી, શું કહે છે, ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધુ સુરક્ષિત હશે। આગળનો પ્રશ્ન વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે। તેને ઇજનેરીની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે રીતે ફેરફાર કરીને સુધારવામાં આવ્યું હોવાથી તે સુરક્ષિત છે। તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા આ પ્રમાણે કાળજી રાખીશ। ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ। દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરીશ। પૂર જેવી પરિસ્થિતિ સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ। હવે અહીંયા આગળ જોઈએ, લખો, તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો। બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવવાનું છે। તો આપણે જોઈએ, હું એનો જવાબ બોલું છું। જસમાનું ઘર કેવી રીતે બન્યું અને તમારું ઘર કેવી રીતે બન્યું હશે તો જોઈએ। જસમાનું જે ઘર છે એ માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હશે। જ્યારે તમારું ઘર એટલે કે તમારું અને અમારું ઘર સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેનો ઉપયોગ થયો હશે। તો જસમાનું ઘર ધરતીકંપ આવ્યો તે પછી બનાવવામાં આવ્યું તો એનું ઘર આ રીતે હોય જેથી એમને ભૂકંપ આવે તો કોઈ નુકસાન થાય નહીં। આ રીતે એમને ઘર બનાવ્યું અને આપણું ઘર આ રીતે બનાવ્યું। એમનું ઘર કાચું અને આપણું ઘર પાકું, કારણ કે કાચા ઘર પડી જાય તો એમને નુકસાન થાય નહીં, દટાઈ જાય નહીં, એટલા માટે।